गांधीनगर में खेल महाकुंभ में मा कराटे में कच्छना तारलाओ मेडल जीती कच्छनो डंको वगाड़ियो छे। गांधीनगर में योजायेल खेल महाकुंभ में मा कराटे गेम में कच्छना तारलाओ मेडल जीती कच्छनो डंको वगाड़ियो छे, जेमा हेम मार्शल आर्टना अलग अलग केटेगरी 42 स्टूडेंट गोल्ड सिल्वर अने ब्रोंज मेडल जीत्या छे। तमाम कराटे चैम्पियननी पूर्व कच्छ एसपी महेन्द्र बगड़ियाए शुभेच्छा मुलाकात लीधी हती અને જીવનમાં સેલ્ફ ડિફેન્સનું કેટલું મહત્વ છે તેના વિશે વિદ્યાર્થીઓ સાથે વિસ્તારથી ચર્ચા કરી હતી। જીવનમાં ભણતર સાથે ખેલકૂદમાં પણ આજની પેઢી રસ લે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, જેને લઈ ખેલ મહાકુંભ જેવા આયોજન થતા રહે છે। હાલમાં જ થયેલા ખેલ મહાકુંભમાં કચ્છના વિદ્યાર્થીઓ કરાટેમાં સારું પ્રદર્શન કરી કચ્છનું નામ રોશન કર્યું છે। ગાંધીધામની હેમ માર્શલ આર્ટ એકેડેમીના 42 વધુ કરાટે બાજોએ ખેલ મહાકુંભમાં અલગ અલગ કેટેગરીમાં 26 ગોલ્ડ, 18 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ જીતી કચ્છનો ડંકો વગાડ્યો છે, જેના અનુસંધાને તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે નવનિયુક્ત પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા તેમની કચેરી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તમામ ખેલાડીને જીવનમાં ખેલ અને સેલ્ફ ડિફેન્સનું મહત્વ સમજાવી વિશેષ ચર્ચા કરી હતી। સુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યાકાંડ બાદ દરેક પરિવાર દીકરીઓને લઈ સતર્ક થયું છે। જો તે દીકરીએ સ્વરક્ષણની તાલીમ લીધી હોત તો આજે આવી ઘટના ન બની હોત। હેમ માર્શલ આર્ટ એકેડેમીના કોચ ગિરી ડોંગા કરાટેને માત્ર ખેલ નહીં પણ દરેક લોકોની જરૂરિયાત બનવા માંગે છે, જેનું ઉદાહરણ તેમના ખેલાડીઓએ પૂરું પાડ્યું છે। કચ્છ પ્રથમ વખત કોઈ એક જ એકેડેમીના તમામ ખેલાડીઓએ મેડલ જીત્યા છે, સાથે જ તેઓ દીકરીને ખાસ સ્વરક્ષણની તાલીમ ફરજિયાત લે તે માટે પણ અપીલ કરી હતી। ખેલ મહાકુંભમાં વેસ્ટર્ન ઝોનમાં જીતેલા પાર્ટિસિપેટ સાથે અમારી મુલાકાત થઈ છે। એ અલગ અલગ ઇવેન્ટ્સમાં એ લોકોએ 42 લોકો અલગ અલગ પદક કેટેગરીના મેળવ્યા છે અને એ લોકો આજે એમને મળીને એ લોકોના સાથે ચર્ચા કરીને અમને ખૂબ સારું લાગ્યું અને જેવી રીતે એમનું કોન્ફિડન્સ હતું એવી રીતે અમે એવું માનીએ છીએ કે દરેક વડીલોને કે દરેક પરિવારના વડીલ માતા પિતાઓને અમે આ વિનંતી કરીએ છીએ કે બાળકોને સેલ્ફ ડિફેન્સ માટે આપ મોટિવેટ કરો અને આવી પ્રતિસ્પર્ધાઓમાં ભાગ લે। એના કારણે એક તો એમના અંદર સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થશે અને સાથે સાથે એક દેશના સારા નાગરિક એ બનશે, કેમ કે ખેલ ભાવના એમના અંદર આવશે એ ખૂબ જ આજના યુગમાં જરૂરી છે। અને સાથે સાથે હું અહીંયાના કોચને એ લોકોને ખૂબ શુભેચ્છા આપું છું કે એ લોકો દિન રાત મહેનત કરીને એ લોકોને એવી રીતે તૈયાર કર્યા છે કે એ રાજ્ય માટે મેડલો લઈને આવ્યા છે। ખૂબ ખૂબ શુભેચ્છા। યુવા ઓર સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર કે દ્વારા આયોજિત કાર્યક્રમ હૈ જિસકે અંદર હમારે એકેડમી કે બચ્ચોને ભાગ લિયા ઓર અંડર 14 મેં 11 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર મેડલ और 7 ब्रॉन्ज मेडल लिए। अंडर 17 में 7 गोल्ड मेडल, 5 सिल्वर मेडल और 3 ब्रॉन्ज मेडल और अबव में 8 गोल्ड मेडल, 5 सिल्वर मेडल और 3 ब्रॉन्ज मेडल लेके विजय प्राप्त किए। एसपी सर से मिले हम, काफ़ी मोटिवेट किया बच्चों को सर ने और उन्होंने बताया कि स्पोर्ट्स और सेल्फ डिफेंस दोनों कैसे जीवन में काम आते हैं और काफ़ी मोटिवेट किया। उनके स्पीच से बच्चे बहुत इंस्पायर हुए हैं और उनका जोश और बढ़ गया स्टेट लेवल के लिए। बहुत ज़्यादा ज़रूरी है गर्ल्स का सेल्फ डिफेंस और बॉयज़ के लिए भी ज़्यादा, मैं तो बोलूँगा कि ज़रूरी है। सबसे ज़्यादा अभी जो गर्ल्स के लिए इतना इम्पोर्टेंट इसलिए है कि अभी रिसेंटली जो सूरत की घटना हुई, वो लड़की अपने रक्षा के लिए बुला रही थी लेकिन अगर वही सेल्फ डिफेंस सीखी होती तो वो अपनी रक्षा खुद कर सकती थी। तो मैं यही पेरेंट्स को बोलूँगा कि हम उनकी रक्षा करने के बदले उनको इतना काबिल बनाए कि वो खुद अपनी और दूसरों की भी रक्षा करें। जी कामदार है और मैं हेम मार्शल आर्ट एकेडमी में एक स्टूडेंट हूँ। मैं यहाँ 8 साल से प्रैक्टिस कर रही हूँ और रेंशी गिरी सर के अंदर मैं इतनी प्रैक्टिस करके मैंने नेशनल लेवल पर गोल्ड मेडल निकाला है और अभी हम लोग मांडवी गए थे डिस्ट्रिक्ट टूर्नामेंट के लिए खेल महाकुंभ के, तो अब उधर हमारे स्टूडेंट्स ने गोल्ड मेडल निकाला है हर एक कैटेगरी में, उसकी हमको बहुत खुशी है और हम रेंशी गिरी सर को थैंक यू बोलेंगे कि उनने इतनी अपॉर्चुनिटी दी हमको। खास करके अभी जो डिफेंस लेडीज़ के लिए कितना जरूरी है? सेल्फ डिफेंस स्पेशली गर्ल्स के लिए बहुत ज़रूरी है,
कि अभी जो कंट्रीज़ में क्राइम हो रहे हैं उसके हिसाब से हमको गर्ल्स को स्पेशली उनको बहुत ज़्यादा सेल्फ डिफेंस की ज़रूरत है। तो मैं सारी गर्ल्स को रिक्वेस्ट करूँगी कि वो सेल्फ डिफेंस सीखे और वो कहीं भी उनके प्रॉब्लम आए तो वो इस्तेमाल करें उनको।